હાલના સમયમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દિવસે દિવસે અવનવી રસપ્રદ ફિલ્મો આવી રહી છે, ત્યારે આગામી તારીખ 14 જૂનના રોજ સિનેમાઘરોમાં ઝલૂલ ઝલૂલથી આવજો ગુજરાતી ફિલ્મ રિલીઝ થવાની છે, ત્યારે આ સંપૂર્ણ ફિલ્મ વડોદરામાં શૂટ કરવામાં આવી છે તથા શહેરની નજાકત અને સંસ્કૃતિને ઉજાગર કરે છે. આ ફિલ્મમાં શહેરી જિંદગીથી અનોખી કથા અને સ્નેહ સાથે રમૂજ પીરસવામાં આવ્યું છે. આ ફિલ્મ લગ્ન આધારિત ફિલ્મ છે, જેમાં દરેક પાત્રોના નામ લગ્ન આધારિત થીમ પ્રમાણે રાખવામાં આવ્યા છે. સમગ્ર ફિલ્મ અંગે વધુ માહિતી અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા ફિલ્મ સ્ટારકાસ્ટે પૂરી પાડી હતી. સો આ મુરત શોર્ટ ફિલ્મ્સ તરફથી અમે એક સરસ એવું ગુજરાતી કોમેડી ફીચર ફિલ્મ લઈને આવી રહ્યા છે. મારું નામ ડૉક્ટર કાવ્યા જેઠવા છે અને મારા પાત્રનું નામ તોરલ છે. તો આ એક પારિવારિક કોમેડી ફીચર ફિલ્મ છે, જેમાં આપણે બે પરિવાર, મતલબ એવું હોય કે લગ્ન બે વ્યક્તિ વચ્ચે નથી થતા પણ બે પરિવાર વચ્ચે લગ્ન થઈ રહ્યા છે. તો આ એક સિચ્યુએશનલ કોમેડી પર અમે લઈને એક પ્રસ્તુત કરી રહ્યા છીએ કે જેમાં સ્વસ્તિક, જે હાર્દિક છે, જે પોતે લીડ એક્ટર તરીકેની પાત્ર ભજવે છે, તો એ અને તોરલ બંનેના પરિવાર, એમ કહેવાય ને કે લગ્ન માટેના અસમંજસ, એમાંય પાછા લવ મેરેજમાં બી અમુક વિઘ્ન બાધાઓ આવે છે, તો એની સિચ્યુએશનલ કોમેડી અમે હાસ્યનો લાફ્ટર ડોઝ લઈને અમે આવી રહ્યા છીએ. સો ઇટ્સ અ સિચ્યુએશનલ કોમેડી ફીચર ફિલ્મ જે નાના બાળકોથી લઈને કોઈ બી ઉંમરના વૃદ્ધ હોય એ બધા એકસાથે જોડે બેસીને આખું ફિલ્મ માણી શકે એવી પારિવારિક ગુજરાતી, આપણા ગુજરાતી આપણું જે કલ્ચર છે એવી રીતે આમાં ગરબો બી છે, જે લગ્ન ગીત હોય તેવો લગ્ન ગીત બી આમાં પ્રસ્તુત કર્યું છે. એન્ડ સરનો એવો થોટ છે કે જે બી નામ બી છે જે આખા પિક્ચરમાં જેટલા બી પાત્ર છે બધાના પાત્ર પરિચયના જે નામ છે, જેમ કે મારું નામ તોરલ, સ્વસ્તિક, મારા સેકન્ડ લીડ અક્ષત, પછી જે માણેકલાલ છે, તુલસી, એ બધા નામ ભેગા કરો તો એક મંડપ બંધાય, માંડવો બંધાય, એવી રીતે તેમનો થોટ છે. સો આખું લગ્ન પર આધારિત છે એમ કહી શકાય, અને પારિવારિક કોમેડી મૂવી છે કે અમે લોકો તો સિરિયસ છીએ પણ જ્યારે બીજા બધા લોકો છે અને તમે બધા જ્યારે જોશો તો તમને હસવું આવશે. તો બહુ જ સરસ એવી રમૂજી એમ કહેવાય ને કે તમે જ્યારે 2-2.5 કલાક પછી સિનેમાઘરની બહાર નીકળો એટલે તમારા મોઢા ઉપર ફેસ પર એક સ્માઇલ હશે, એની અમે ગેરંટી લઈએ છીએ. અમારો ગરબો બી લોન્ચ થઈ ગયો છે, હાલ અમારો ગરબાનું સોંગ બી લોન્ચ થઈ ગયું છે જે યુટ્યુબ પર છે, ટ્રેલર બી આવી ગયું છે. એન્ડ 14 જૂનના તો અમે આવી જ રહ્યા છીએ બધા આખા ગુજરાતમાં. વડોદરા ઉપર નથી ફિલ્મ, જે પાત્રોની વાત છે કે જે પરિવારની વાત છે એ લોકો વડોદરામાં રહે છે. ફિલ્મ ગુજરાતી છે એટલે સમગ્ર ગુજરાત એની સાથે રિલેટ કરી શકશે, અને એનો જે મેસેજ છે, જે અંતમાં ફિલ્મના અંતમાં જેનો મેસેજ આવે છે એ તો તમે ગ્લોબલ કહી શકો, એટલે ભલે ફિલ્મ ગુજરાતી છે કે ગુજરાતની છે પણ એનો જે લાસ્ટમાં મેસેજ છે એની મેસેજ સુધી પહોંચવા માટે અમે હ્યુમરસ વે સિલેક્ટ કરેલો છે. બટ એ જે મેસેજ લાસ્ટમાં આવશે એને દુનિયાનો કોઈ પણ માણસ કોઈ પણ ખૂણામાં બેઠો હશે એની સાથે રિલેટ કરી શકશે. એટલે ફિલ્મ ગુજરાતી છે પણ મેસેજ ગ્લોબલ છે. તો 14 જૂનના રિલીઝ થવા જઈ રહી છે સમગ્ર ગુજરાત, એટલે મોસ્ટલી બધી સિટીઝમાં યુ કેન કન્સિડર કે ગુજરાતમાં 14 જૂનના રિલીઝ થવા જઈ રહી છે કમિંગ ફ્રાઈડે. અને અનુભવ એમ કીધું કે અમે ઇન્ડિવિજ્યુઅલી અલગ અલગ કેપેસિટીમાં એઝ એન એક્ટર, એઝ અ રાઇટર, ડિરેક્ટર કામ કરેલું છે, બટ આ મુહૂર્ત શોર્ટ ફિલ્મ્સ જે વડોદરા બેઝડ એક પ્રોડક્શન હાઉસ છે, જેની પહેલાં એક હિન્દી લોંગ શોર્ટ ફિલ્મ બનાવી ચૂકી છે જેને 6 ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ મળેલા છે અલગ અલગ કેટેગરીમાં. અને હવે અમે અમારી આખી ટીમ લઈને આવી રહી છે ફર્સ્ટ ગુજરાતી ફીચર ફિલ્મ જેનું નામ છે જરૂર જરૂરથી આવજો, અને નામમાં જ આમંત્રણ છે. તો અમે એવો લગ્ન સમારોહ રાખ્યો છે કે જેમાં સમગ્ર ગુજરાતને અમે આમંત્રિત કરીએ છીએ કે 14 જૂને આવો, અને સ્વસ્તિક અને તોરલના લગ્નની જે પણ વાર્તા છે એમાં જોડાવા. હજી પણ આપણી ગુજરાતી પ્રજા, આપણે ભલે ગમે તેટલા મોડર્ન થઈ જઈએ, કે મારી પોતાની સિસ્ટર ઓસ્ટ્રેલિયામાં છે પણ એ બધા તહેવાર મનાવે છે ઘરમાં બેસીને, એમના પોતાના છોકરાઓને પણ એવા સંસ્કાર આપે છે કે દિવાળીમાં હોય કે હોળી ધૂળેટી હોય કે કોઈ પણ તહેવાર હોય, નવરાત્રિ હોય, એ કલ્ચર એમને ત્યાં મેન્ટેન રાખ્યું છે. અને એટલે આપણી ગુજરાતી પ્રજા છે જેવી કે આજે પણ આપણે સૌથી મોટો ફેસ્ટિવલ આપણા માટે નવરાત્રિ છે અને આપણે ફૂલ ફ્લેજ એન્જોય કરીએ છીએ, એ જ દેખાડે છે કે હજી આપણે બહુ જ રૂટેડ છે. અને આપણે એ પ્રકારની વાર્તાઓ જો કહીશું તો ડેફિનેટલી આવશે જ, લોકો આવશે, લોકોને ગમે છે. એવું નથી કે બીજા એક્સપેરિમેન્ટ ના થવા જોઈએ, ડેફિનેટલી આ યુગ એક એવું માધ્યમ છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે ફિલ્મો એવું માધ્યમ છે કે જેમાં અલગ અલગ પ્રકારની કહાનીઓ કહેવાવી જોઈએ. બટ તમે એમ કીધું કે હજી આપણે એવા સ્ટેજ પર છે જ્યાં પબ્લિક એક્સેપ્ટન્સ ધીરે ધીરે આવે છે, તો ત્યાં આપણે પહેલાં આપણી રૂટેડ વાર્તાઓ જો વધારે કહીશું તો વધારે ને વધારે લોકો સુધી કનેક્ટ થઈ શકશે. રાઇટર ડિરેક્ટર મારી સાથે છે જેમણે આખી રચના કરી છે, એ બેસ્ટ આન્સર આપી શકશે. હા, એટલે પૂર્વેશ પરમાર સૌથી પહેલાં તો મારું નામ.
ફિલ્મમાં રાઇટર ડિરેક્ટર છું એમ કહ્યું એમ. અને કોરોના છે તો કોરોના એ ફિલ્મનો એક બેકડ્રોપ છે, કોરોના ઉપર ફિલ્મ નથી. આ ફિલ્મ લગ્નની આસપાસ આકાર લઈ રહી છે. લગ્ન નામની ઇવેન્ટ જે આપણા બધાની લાઈફમાં આવે છે અને બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ પ્લે કરે છે, એની આસપાસ આકાર લીધી આ ઘટના છે, આ કથા છે. કોરોના ઇટ્સ ઇઝ જસ્ટ અ બેકડ્રોપ ઓફ ધીસ ફિલ્મ, એનું સેન્ટર પોઈન્ટ મધ્ય બિંદુ ક્યાંયથી નથી. યસ ઓર ડેફિનેટલી, જેમ એમણે કહ્યું કે એક તમે કહ્યું, તમે એકચ્યુઅલી વાઉચ કર્યું કે જ્યાં આજકાલ કોઈ પણ વ્યક્તિને એના સંતાન સાથે કે એના પેરેન્ટ્સ સાથે ફિલ્મ જોવા જવું હોય તો એક ટાસ્ક હોય કે પહેલાં હું લઈ જઈ શકું કે ના લઈ જઈ શકું, એટલે એના માટે 10 જણના રિવ્યૂ લેવા પડે કે યાર આ જવા જેવું છે કે નથી જવા જેવું. અને એ ટાઈમમાં અમારો પહેલેથી થોટ એવો હતો લખતી વખતથી જ કે નાના બાળક કે દાદા દાદી બધા જ જોઈ શકે, બધા સાથે બેસીને જોઈ શકે. ફિલ્મનું 2 કલાક 15 મિનિટ અને 45 સેકન્ડનું ડ્યુરેશન છે. એઝ અ રાઇટરની હેસિયતથી હું કહું છું કે એમાં એક પણ સેકન્ડ એવી નહીં આવે કે જેમાં સાથે તમને અનકમ્ફર્ટેબલ ફીલ થાય કે હું ખોટું પેરેન્ટ્સ સાથે આવી કે આવ્યો કે મારા સંતાન સાથે હું ખોટું આવી કે આવ્યો. એનું અમે થ્રુઆઉટ પ્રોસેસમાં ધ્યાન રાખ્યું છે. અને જેમ તમે કહ્યું કે આ રીતની ફિલ્મ આવી, આજે બીટ ગુજરાતી તો છોડી દો કે ગુજરાતી હિન્દી કોઈ પણ લેંગ્વેજમાં જેમાં આ બહુ જ જે સાઉથની ફિલ્મ છે એ લોકો એમના કલ્ચરને એમની સંસ્કૃતિને જે પકડી રાખી છે, તો અમારો એક એવો એફર્ટ હતો, એ પ્રયત્ન છે કે મેક્સિમમ લોકો ફેમિલીઝ આવે, એન્જોય કરે અને 2 કલાક સુધી અને માણે. એટલે આમાં છે ને જે તમે કહ્યું ને, એટલે અમે હંમેશા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત અલગ છે પણ એઝ અ ઓડિયન્સ પણ હું વિચારું ને તો કદાચ અમે લોકો પહેલી સાઈડ ટેબલની આ સાઈડથી વિચારી રહ્યા છે, ગુજરાતી ઓડિયન્સ આવતી નથી એના કરતાં અમે, હું પર્સનલી કે હું ને હાર્દિક એમાં માનીએ છે કે આપણે ગુજરાતી સુધી પહોંચી નથી શકતા. જે એમને જે રીતનું જોઈએ છે કાં તો જે કોન્ટેન્ટ, હવે આજે સપોઝ એક્સાઇઝેડ કોઈ પણ ફિલ્મ છે એમાં સાઉથ ઇન્ડિયન ટાઈપ તમારે ગમે તે સ્મોકિંગ ડ્રિંકિંગ બતાવો કાં તો ફાઇટ સિક્વન્સ બતાવો અને એની જ હું ગુજરાતીમાં બતાવું તો એ કેમ આવશે જોવા? સૌથી પહેલો એક કોમન સેન્સ, હું પોતે મારા ફેમિલી લઈને જઉં છું તો 1000 થી 1500 રૂપિયા મારી ટિકિટ્સના બધા ઓવરઓલ એક્સપેન્સ થાય છે. તો એ 1500 રૂપિયા માટે આમાં છે કે વેલ્યુ ફોર મની, વેલ્યુ ફોર ટાઈમ, એક કોઈ પણ છે માણસ 2 કલાક ફોન પર પણ ટાઈમ સ્પેન્ડ કરી શકે. અમારે આપવું છે વેલ્યુ ફોર મની કે જ્યારે કોઈ હાર્ડ અર્ન મની એમના સ્પેન્ડ કરે છે. એટલે અમારી આ ફિલ્મમાં ક્યાંય એવું નથી કે એજ ઓફ ધ સીટ ડ્રામા છે, તમારે મર્ડરર શોધવાનો છે કોણ છે એવું જરાય નથી. તમે ફેમિલી સાથે જાઓ, 2 કલાક સુધી સંપૂર્ણપણે આનંદ આવશે.